हरिओम विद्यार्थियों, धोरण एक विषय अंग्रेजी। धोरण एक विषय अंग्रेजी। अत्यार सुधी आपने अंग्रेजी में शू भण्या? तो अत्यार सुधी आपने अंग्रेजी में कैपिटल अल्फाबेट सामे उच्चार ए थी यू आपने भणी लीधु। हवे आपने कैपिटल अल्फाबेट सामे उच्चार शु आए से? तो यू पछी शु आवे? वी। शु आवे? वी। एथी आगळ आपणे भणीए, बराबर छे? तो पहला तमे रिविजन करो, तमे पण कर दो। ए डी सी डी ई एफ एच आई जे के सी। समझ
वर्षी जारे यदि आपामा आवे त्यारे तमने कहेवामां आवशे के आ दिवस पछी पाछी आपी जाओ, आ दिवस दरमियान पाछी आपी जाओ, मेसेज करजो। पण वेठवाड़ी वर्षी एकदम गंदी वर्षी, फाटेली वर्षी, तमे जे खाधुं छे ए वर्षीने खवडावानुं नथी। ગણાની વર્કશીટ તો એટલી સરસ હોય ને, સરસ વર્કશીટ હોય ને એટલે અમને જોવી ગમે, પણ ગંદી વર્કશીટ, ગંદા અક્ષરવાળી વર્કશીટ ફાડીને ભર જશે, એટલે બહુ સરસ રીતે વર્કશીટ આપજો, બરોબર છે? એક્સ એક્સ ફોર ક્રિસમસ ટ્રી, એક્સ ફોર ક્રિસમસ ટ્રી, આપણે જે એ વર્કશીટને ખવડાવવાનું નહીં, વર્કશીટ એકદમ કમ્પ્લીટ આપવાની, જેવી અહીંયાથી આવે એવી આપી દેવાની, બરાબર? ઘણાને તો વર્કશીટ ફાટી પાછી હોય એવું નહીં કરવાનું, ચલો એનાથી નેક્સ્ટ પછી શું આવે? Z for zebra, Z for zebra, Z for zebra, Z for zebra, Z for zebra. બે ત્રણ વાર બોલીને જ લખવાનું, મારે ચાર લાઈન છે તો ચાર વાર નથી બોલતી, તમારે તો દસ લાઈન ઊભી છે, દસ વાર બોલવાનું, બરોબર ને? Z for zebra. સમજ પડી? પડી સમજણ? તો આજે હું આખી એબીસીડી પાછી બોલીને લખું, તો બોલું છું જેમ આગળ તમે લખ્યું છે એમ તમે નીચે લખી દો છો. એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ. ચલો એકવાર
તમારે ત્રણ જ લાઈન એક પેજમાં ત્રણ લાઈન દોરવાના, કેમકે ત્રણથી વધારે દોરશો તો ભેગી ભેગી થઈ જશે. એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર બોટ, એચ ફોર હેડ, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જોકર, કે ફોર પાઈ, એલ ફોર લાયન, એમ ફોર મેંગો, મંકી, એમ ફોર નેસ્ટ, એમ ફોર નેસ્ટ, ઓ ફોર ઓરેન્જ, ટી ફોર ટેરો, ક્યુ ફોર ક્વીન, R for rabbit, S for star, T for tiger, ઉચ્ચાર સામે કેપિટલ આલ્ફાબેટ આવે તો આવી રીતે ઉચ્ચાર આપી લો, તો તમારે કેપિટલ આલ્ફાબેટ તમારી જાતે દોરવાનો. જોડકા જોડો આવે તો અહીંયા ઉચ્ચાર હોય, અહીંયા કેપિટલ આલ્ફાબેટ હોય તો એના છોડકા જોડવાના, ગમે તેમ આવે. આ વસ્તુ મેં તમને શીખવાડી છે એટલે તમને આવડે જ, બરાબર? બોલી બોલીને લખો એટલે આવડે છે. ફરી સમજણ અંગ્રેજી.
અંગ્રેજી અંગ સામે ગુજરાતી અંગ, એ પણ આપણે હવે થોડી બહુ મોટું નથી એ વસ્તુ, એટલે સમજાવી દઈએ. ચલો રંગીન ચોકથી કરીએ એટલે તમને થોડો ખ્યાલ આવે કે કેવી રીતે લખવાનું. ચાર, ફાઇવ એટલે પાંચ,
सिक्स एटले छ, सेवन एटले सात, एट एटले आठ, नाइन एटले नौ, दस एटले टेन। सौथी पहला मैं शू कर खाली जगह पूरो वन, खाली जगह थ्री, सिक्स, खाली जगह एट, एट खाली जगह नाइन, है ना। तो हमारे नीचे जगह है, हमारे रेडी वन नीचे तक वन कंटिन्यू बराबर है। जीरो खाली जगह टू, फाइव खाली जगह सेवन, थ्री खाली जगह फाइव, बड़ी समझ। चलो वन खाली जगह टू, तो शू आवे वन पछी टू, जो भी मैं टू आम कर लो छो अने वन आम कर लो, दोनों तो वो नहीं आम कर रहे, टू ही आम कर लो।
ખબર જ ના પડે કે વર્ક કર્યું ને શું કર્યું બરાબર સિક્સ ખાલી જગ્યા એટ એટ ખાલી જગ્યા નાઇન ટેન નાઇન ઝીરો ખાલી જગ્યા ટુ આ શું આપણે મેં ભૂલી ગઈ અને ઝીરો પછી શું આવે વન ઝીરો વન ટુ ફાઇવ ખાલી જગ્યા સિક્સ સેવન થ્રી ફોર ફાઇવ ફરી સમજે જો મેં મારું તમને ઉકલાય છે ને ઉકલાય છે દેખાય છે વંચાય છે સમજણ પડે છે તમારે પણ એ જ રીતે લખવાનું કે તમારી બુક કોઈ ચેક કરે તો એને વંચાય ઉકલાય અને સમજણ પડે બરાબર છે આ મેં સીડબલ્યુમાં લખ્યું છે આ બનાવ મેં તમને કીધું કે પાઠ પાડીને પાછળ એચ ડબલ્યુ લખી કાઢવાનું અને આવું વર્કશીટમાં પણ આવે ઉલટાઈ સુલટાઈને પૂછે તો આવડવું જોઈએ બરાબર હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં સેકન્ડ એટલે કે સ્મોલ અલ્ફાબેટ લઈશું એને પણ હવે નેક્સ્ટ પીરિયડમાં લઈશું હરિ ઓમ થેન્ક યુ